સુરતના પૂણા કુંભારિયા ખાતે આવેલ રઘુકુળ સેલ્યુમ ટેક્સટાઇલ માર્કેટમાં અગમ્ય કારણોસર આગ લાગી ગઈ હતી. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સવારના સમયે લાગેલી આગના કારણે દુકાનો પર આવતા વેપારીઓ અને કામદારોમાં ભયનો માહોલ પેદા થયો હતો. શોર્ટ સર્કિટથી લાગેલી આગના ધુમાડા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા. ફાયર બ્રિગેડની 20 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. હાલ મેજર કોલ જાહેર કરાયો છે. ફાયર બ્રિગેડના ઓફિસરે પ્રાથમિક તબક્કે જાણકારી આપતા કહ્યું હતું કે આગ બીજા માળેથી છઠ્ઠા માળ સુધી પ્રસરી રહી હોવાનું સામે આવ્યું છે. કાપડનો જથ્થો હોવાથી આગ ઝડપથી લાગી ગઈ હોવાનું દેખાઈ રહ્યું છે. બીજેથી લઈને છઠ્ઠા માળ સુધી આગના ધુમાડા ફેલાઈ રહ્યા છે. આગ મોટા પ્રમાણમાં પ્રસરી રહી હોવાનું ધ્યાને આવતા ફાયર બ્રિગેડ દ્વારા કાચને તોડી ધુમાડાને બહાર કાઢી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ દુકાન પર છત પર લગાવવામાં આવેલ સીલિંગને પણ તોડી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રઘુકુળ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓએ જણાવ્યું હતું કે આગ સૌપ્રથમ સાતમા માળે પેસેજમાં આવેલ ઇલેક્ટ્રિક ડકમાં લાગી હતી. ઇલેક્ટ્રિક ડકમાં પાવરનો મેઇન સપ્લાય આવતો હોવાથી ત્યાંથી આગ લાગતા આગના ધુમાડા અને અન્ય ફ્લોરમાં પણ પ્રસર્યા હતા. સવારના સમયે લોકો ઓછા પ્રમાણમાં હોવાથી તમામને સલામત રીતે નીચે ઉતારી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હોવાનું વધુમાં ઉમેર્યું હતું. ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ કરી જાહેર કરવામાં આવતા શહેરના તમામ ફાયર બ્રિગેડની ગાડીઓ રઘુવીર માર્કેટ ખાતે દોડી ગઈ હતી અને હાલ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલુ રહ્યો છે. ફાયર બ્રિગેડની હાઇડ્રોલિક લઈને તમામ પ્રકારની સુવિધા ધરાવતી ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આગના ધુમાડાના ઘોટે ઘોટા ઉડતા માર્કેટની આસપાસથી પસાર થતા લોકો પણ દોડી આવ્યા હતા. લોકોના ટોળા ઉમડતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લોકોના ટોળાને વિખેરીને ફાયર બ્રિગેડની ગાડીઓને ઘટના સ્થળે કામગીરી કરવાના સહકાર આપ્યો હતો. કેમેરામેન સાવીર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.